ઘટ ઘટમાં વ્યાપ્યા છો મારા રેરા, શ્વાસે શ્વાસમાં સમાયા છો મારા રા, આંખ ઉગાડું ત્યાં દેખાયા મારા રા, આંખ બંધ કરું તો દેખાય મારા રા, મારા મનમાં રામ મારા શ્વાસમાં રામ. અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠાની ઘડીઓ ગણાઈ રહી છે. સૌ કોઈ રામ ભક્તિના રંગમાં રંગાઈ ગયા છે. ત્યારે સાધુ સંતોના મતે રામ એટલે શું, જોઈએ. તારીખ 22 ના જે છે રામલલાના પ્રાગટ્ય સ્થાને ભવ્ય રામ મંદિર જે છે નિર્માણ થઈ ગયું છે, બહુ ખુશીની વાત છે. એ રામ મંદિર કેવલ રામ મંદિર નથી, પણ એ સમગ્ર ભારત વર્ષની એક હિન્દુ પહેચાન છે વિશ્વની અંદર. એ રામ મંદિર જે છે વર્ષોનો ઇંતજાર હતો, 5 સદીઓ ઉપરનો સમય, કેટલાય સંન્યાસીઓ, વૈરાગીઓ, કેટલા સાધુ મહાત્માઓ, કેટલાય ભાવિક લોકો શહીદી વરી લીધી, અને વર્ષો પછીનો ઇંતજાર જે છે એ સફળતા પ્રાપ્ત થઈ છે. ખરેખર એ સમગ્ર રાષ્ટ્ર જે છે હિન્દુત્વના મુદ્દા પર એક થાય છે. આ મંતવ્ય તમામ નાગરિકો જે છે હિન્દુસ્તાનનું નાગરિકત્વ હિન્દુ વ્યક્તિઓ માટેનું છે, ગૌરવ લેવા જેવી વાત છે. જે સમાજનો ઇતિહાસ નષ્ટ કરી દેવામાં આવે એ સમાજ નાશ પામી જાય. સદીઓનો કાળો ઇતિહાસ મૃત્યુ પામશે અને પુનઃ એ દિવાળી ઉજવવાનો અવસર ભારતવાસીઓને સનાતનીઓને મળી રહ્યો છે, જ્યારે રામલલા ત્યાં બિરાજશે. હું પોતે એક સાધુ તરીકે એ ગૌરવને શબ્દોમાં વર્ણન પણ ન કરી શકું. આ આખા ભારતના અંદર, વિશ્વના અંદર વસતા હિન્દુઓ, દરેક પરિવારો આ 22 જાન્યુઆરીએ જ્યાં રામલલા બિરાજશે એ જ દિવસે પોતે ઘર ઘરમાં દિવાળી ઉજવવાના છે. આજે આ સમયની અંદર અને એના આપણે સાક્ષી બની બનવા જઈ રહ્યા છીએ કે એ અયોધ્યા ધામની અંદર પરમાત્મા મંદિર, નિજ મંદિરની અંદર જ્યારે બિરાજશે અને એનો આપણે જે લાભ મળશે, અને જે પરમાત્મા બિરાજ્યા પછી આખા રાષ્ટ્રની જે ઉન્નતિ થશે, કારણ કે ભગવાન નિજ મંદિરમાં આવ્યા પછી દેશનો ખૂબ વિકાસ થશે, સમાજની અંદર રાષ્ટ્ર ભાવના જાગશે, ધર્મ ભાવના જાગશે, અને આ જે કાર્ય થઈ રહ્યું છે એનો અમને ખૂબ ખૂબ રાજીપો છે. શ્રી રામ મંદિર અયોધ્યા ખાતે જે ભવ્ય મંદિરનું નિર્માણ થયું અને રામલલા 22 જાન્યુઆરી જ્યારે બિરાજમાન થશે એના અનુસંધાનમાં તમે જુઓ તો પૂરા દેશની અંદર એવો માહોલ ઉભો થયો છે કે બજુર થી માંડીને નાના છોકરાની અંદર રુવાટે રુવાટે રામ 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 જાણે બોલાઈ રહ્યું હોય એવું આપણને ભાસ થાય બાપ. અને આજે જે મહીસાગર જિલ્લાના લુણાવાડામાંથી જે 108 ફૂટ લાંબી જ્યારે અગરબત્તી જ્યારે અયોધ્યા ખાતે પસાર થતી હતી ત્યારે તમે જે માહોલ જોવો તો જાણે એવું લાગતું હતું કે આજે દિવાળી હોય બાપ. એટલી પબ્લિક જ્યારે શ્રી રામની અગરબત્તીને જ્યારે નમન કરે, જ્યારે એનો સ્પર્શ કરે, ત્યારે દરેકના હૈયાની અંદર આહા શ્રી રામ જાણે હાજરા હાજર હોય એવું લાગતું હતું. કે મને અયોધ્યામાં રામ મંદિરનું પ્રતિષ્ઠાન કરવાને વસ્તે મને આમંત્રણ મળ્યું છે. એક ભગવાનને વસ્તે આપણે શું કહી શકીએ, અને તે બી એક એવા ભગવાન કે જેમને 14 વર્ષ પોતે જંગલમાં રહી પોતાની ખરી કસોટી અને સામનો કર્યો, અને જે પોતાના રાજ્યની અંદર જે સુખનો પ્રચાર કર્યો, તેવા માણસોને વસ્તે બોલવું પણ તેમના આપને લાયક પણ નથી. એ મહાન પુરુષ, એ મહાન દાતા, એને તમે જે નામે બોલાવો, તે ભગવાન બોલાવો, રામ બોલાવો, પુરુષોત્તમ રામ બોલાવો, એમને કંઈ કલ્પી શકાય તેવું કંઈ એમ હું ધારી શકતો નથી. હું જેટલો મારા દાદા રોરમજને
નમન કરું છું, જેટલો મારા પૈગંબરને નમન કરું છું તેટલું જ માન મર્યાદા મને મારા પુરુષોત્તમ રામને વસ્તે છે, એ સનાતન ધર્મને વસ્તે છે, એ સમાજને વસ્તે છે. મેં 5 ઓગસ્ટ 2020 કો શિલાન્યાસ મે રામલલા કા ન્યોતા આયા થા ઉસમે મેં ગયા થા ઓર જબ વહા ઉન્હોને બોલા કી 2024 મે મંદિર બન જાયેગા તો હમકો નિશ્ચિંત હો ગયા થા કે હમારે મોદીજી હૈ તો મુમકિન હૈ મંદિર બન કે હી રહેગા. તો હમારા ઇતના હૃદય ઉલ્લાસ હો ગયા હૈ. અભી 22 તારીખ કા ભી હમકો ન્યોતા મિલા હૈ. હમ વહા 22 તારીખ કો ભી રામલલા કો પ્રસ્થાપિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોગા. રામ લાલા આયે હૈ ઓર ઉનકી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મેં ખૂબ દિવાળી મનાયેંગે, ખૂબ આનંદ કરેંગે, ખૂબ નાચેંગે, ખેલેંગે, કૂદેંગે ઓર બહુત હૃદય ભર સે ઉઠેગા કે 500 વર્ષ કી યે સમસ્યા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ને યે પૂર્ણ કરી. હિન્દુઓ કા જો ભાવ થા વો સંપૂર્ણ ભાવ ઉન્હોને પૂર્ણ કિયા હૈ. ઇસલિયે ઉનકો કોટી કોટી વંદન કરતા હું પ્રધાનમંત્રી જી કો. હરિ ઓમ. સર્વત્ર સુખી ન સંતો સર્વે સંતો નિરામય સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ.